अस्सलामु अलैकुम एवरीवन। धोरण 7 विषय गुजराती एकम 6 नर्मदा मैया। लेखक रमण सोनी। नर्मदा, नर्मदा एटले के आनंद आपनार, अही नदीनु नाम छे। आ एक प्रवास वर्णन छे। लेखके लोकमाता नर्मदानो सरल भाषामां परिचय करावियो छे। नर्मदा मैया खरा अर्थमां गुजरातनी लोकमाता अने जीवादोरी छे। आ वात लेखके आपणे आपणे पोते प्रवास माणता होईए એવી રસાળ શૈલીમાં અહીં રજૂ કરી છે। ચાલો ત્યારે આજે એક નવી જ જાતનો પ્રવાસ કરીએ। મુસાફરી કેટલી લાંબી છે ખબર છે? 1312 કિલોમીટર જેટલી। તમને થશે અરે કેટલી લાંબી, ક્યારે પૂરી થાય ને કેવા થાકી જવાય। પણ આપણે પંખીની પાંખેને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું, નહીં થાક લાગે, નહીં ખોટો સમય જાય ને મજા એટલી જ આવશે। ચલો ત્યારે આજે આપણે એક નવી જાતનો પ્રવાસ કરીએ અને તે 1312 કિલોમીટર જેટલો લાંબો સફર છે। આપણને થાય કે આટલી લાંબી મુસાફરી એ ક્યારે પૂરી થાય ને આપણે કેટલા બધા થાકી જઈએ। પણ આપણે પંખીની પાંખે ને પાણીના પ્રવાહે એટલે કે ઊંચેથી વહેતા પાણી પર નજર રાખીને પ્રવાહની જેમ ધસમસતા પ્રવાસ કરીશું। આપણો ખોટો સમય પણ નહીં જશે અને આપણને મજા પણ એટલી જ આવશે। મનને તૈયાર રાખજો, આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ। ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ। ગુજરાતની પૂર્વ બાજુ મધ્યપ્રદેશની શરૂઆત, આપણે જઈશું મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ, ત્યાં મેંકલ નામનો પર્વત છે। જો લેખકે અહીં આપણે પોતે પ્રવાસ કરતા હોઈએ ને એવી રસાળ શૈલીમાં એને રજૂ કર્યું છે, એટલે ક્યાંથી કઈ રીતે જવું અને પ્રવાસ ક્યાંથી શરૂ થાય છે એ બધી કેટલી સરળ અને રસાળ શૈલીમાં રજૂ થયું છે। તો કે મધ્યપ્રદેશના પણ છેક પૂર્વ તરફ જવાનું છે અને ત્યાં એક મેંકલ નામનો પર્વત છે, એની તળેટીમાં એક વિશાળ સરોવર છે અમરકંટક। એની તળેટીમાં એક વિશાળ સરોવર આવેલું છે જેનું નામ છે અમરકંટક। ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા, ત્યાંથી નર્મદા મૈયાની શરૂઆત થાય છે। આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી, એક ચળકતી ને સરકતી રેખા દેખાય એ જ નર્મદા। ઉપરનો ભાગ ઉત્તર ભારતને, નીચેનો ભાગ દક્ષિણ ભારત। વળી કંઈ કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુ બે ઊંચા પર્વતો છે, એટલે ઘણા કિલોમીટર સુધી તો નર્મદાના બે ઊંચા પર્વતો દેખાય છે, ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા। જો અહીં નામ આપેલા છે આપણને, ઉત્તરમાં વિંધ્ય પર્વત અને દક્ષિણમાં સાતપુડા પર્વત, ને વચ્ચે વહે છે ધસમસતી ઉછળતી કૂદતી નર્મદા। તમને ખબર છે નર્મદાનો અર્થ, જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તે નર્મદા, આપણને આનંદ આપે એ નર્મદા। એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે એવી છે। ઠેર ઠેર સુંદર વૃક્ષોને સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો, ક્યાંક લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો, નર્મદા ક્યાંક એકદમ શાંત, ક્યાંક દોડતી કૂદતી એટલે એને રેવા પણ કહે છે। નર્મદાનો જે પ્રવાહ છે ત્યાં તે કેટલીક જગ્યાએ એકદમ શાંત છે તો ક્યાંક એ દોડતી કૂદતી છે એટલે એને રેવા પણ કહેવાય છે, રેવા એટલે કે કૂદનારી। ક્યાંક એ ધોધ બની જાય છે અને ક્યાંક પોઢા પટે ધીર ગંભીર વહે છે। આવી સરસ નદી, આપણા ઋષિ મુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા જ નથી। આપણા ઋષિ મુનિઓ જે છે તે એના વખાણ કરતા થાકતા નથી। તમે તમારા દાદા દાદીને આ સ્તોત્ર ગાતા પણ સાંભળ્યા હશે, ત્વદીય પાદ પંકજ નમામી દેવી નર્મદે। ત્વદીય એટલે કે તારા, પાદ પંકજ એટલે કે ચરણ કમળ, નમામી દેવી નર્મદે। લો, આમ વાત કરતાં કરતાં આપણે જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યા। જો આપણે વાત કરતાં કરતાં તો જબલપુર ભેડાઘાટ પાસે આવી પહોંચ્યા। સુંદર જગા છે, આરસ પહાડના ઘેરા પીળા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ, ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે ને આ જુઓ, પ
પર્વતો કેટલા નજીક આવી ગયા છે, જાણે વાતે વળગ્યા. આ જગ્યાને બંદરકૂદ કહે છે. આ પર્વત પરથી સામેના પર્વત પર ને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કૂદાકૂદ કર્યા કરે. વચ્ચે નદી માતા જોયા કરે એ વાંદરા કૂદ. કહે છે કે જૂના જમાનામાં સુરવીર સૈનિકો પોતાના ઘોડા પણ અહીંથી કૂદાવી જતા હતા. જુઓ, 108 પગથિયાવાળું 64 જોગણીઓનું ગૌરીશંકર મંદિર. આ નર્મદા મૈયાને કિનારે મંદિરો કેટલા બધાને ઠેર ઠેર. આપણને કહેવામાં આવ્યું છે કે નર્મદા મૈયાના કિનારે ઘણા બધા મંદિરો છે અને ઠેર ઠેર એટલે જગ્યાએ જગ્યાએ મંદિર દેખાય છે. 108 પગથિયાવાળું 64 જોગણીઓનું મંદિર ગૌરીશંકર મંદિર તે પણ અહીંયા છે. હવે થોડા આગળ જઈશું. હવે આ ધીરે ધીરે આગળ વધતા જવાનું છે. નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મૂસળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીએ? નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મૂસળધારથી પણ વધારે એટલે ખૂબ વરસાદ પડે તેને આપણે શું કહીએ? મૂસળધાર એટલે કે સાંબેલા જેવી જાડી ધારે પડતો વરસાદ તેને આપણે શું કહીએ? તો ધુમાધાર વરસાદ. ધુમા એટલે ધુમાડો ને ધાર એટલે પાણીની ધારા. આ ધુમાધાર નામની જગ્યાએ નર્મદા ધોધની જેમ પડે છે. ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પર પડે. આથી ફીણ ભરેલા સફેદ પાણી ઉછળે ને એની આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ ઉડે કે જાણે ધુમાડો જ જોઈ લો. કેટલું સુંદર દ્રશ્ય! તડકો હોય તો મેઘધનુષ્ય પણ દેખાય. તડકો હોય ત્યારે મેઘધનુષ્ય એટલે સાત રંગોમાં દેખાતું રમણીય દ્રશ્ય પણ અહીં દેખાય. ને પાણી પડવાનો અવાજ તો સિંહની ગર્જના જેવો હોય. આજુબાજુ ખુલ્લો પ્રદેશ. આગળ જતા પ્રવાહ સહેજ ધીમો પડે. આ પથ્થર શંખજીરુના સફેદ સુવાણા પથ્થર છે. થાય કે થોડા વીણી લઈએ. હવે થોડીક ઝડપ કરીશું ને ઇટારીસ હોશંગાબાદ આગળ નર્મદાને કિનારે ત્રાંસા અણીદાર પથ્થરો છે. ધ્યાન રાખીને પગ મૂકવો પડે. પણ આપણે તો પંખીની આંખે ઊંચે પંખીની પાંખે ઝડપથી આગળ ચાલીએ. હોશંગાબાદ જે છે તેની આગળ નર્મદાના કિનારા પર ત્રાંસા અણીદાર પથ્થરો આવેલા છે. વાહ, હવે ગુજરાતમાં પ્રવેશી ગયા. ગણે સુધી તો નર્મદા મધ્યપ્રદેશ ને ગુજરાતની સરહદે ચાલે છે ને પછી ગુજરાતમાં પ્રવેશે છે. એટલે મધ્યપ્રદેશની સરહદે ચાલતી તે ધીમે ધીમે ગુજરાતમાં પ્રવેશે છે. કેવડિયા નજીક ગોરા ગામે સુલપાણેશ્વર મહાદેવના મંદિરને પ્રણામ કરી આગળ ચાલીએ. એટલે કેવડિયા નજીક ગોરા ગામ છે ત્યાં સુલપાણેશ્વર મહાદેવનું મંદિર છે. આપણે ત્યાં પ્રણામ કરીશું અને આગળ ચાલીશું. પેલું દેખાય ભરૂચ જિલ્લાનું નવા ગામ. અને આ જુઓ, નીચે દેખાય છે વિશ્વની 8મી અજાયબી જેવો સરદાર સરોવર બંધ. આ જળરાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે અને જમીનને સિંચાઈનો પણ લાભ મળશે. આ સરદાર સરોવર બંધ છે તેની જળરાશિથી એટલે કે પાણીથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ સંતોષાશે અને જમીનને સિંચાઈનો પણ લાભ મળી શકશે. વિશ્વની સૌથી મોટી કોન્ક્રીટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને ઠેઠ રાજસ્થાન સુધી પહોંચાડશે. આમ આ નર્મદા નદીના ખંભાતના અખાતમાં વ્યર્થ વહી જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા મનુષ્ય કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે. નમામી દેવી નર્મદે. તો કે આ ખંભાતના અખાતમાં વ્યર્થ વહી જવું એટલે અર્થ વિના પસાર થઈ જવું, પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા મનુષ્ય કેવો ભગીરથ પ્રયત્નો કર્યા છે. ભગીરથ એટલે કે ભારે પરિશ્રમ. જુઓ તો નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે. જો અહીંયા નર્મદાએ અહીં બેટ એટલે નદી કે દરિયા વચ્ચે આવેલો જમીનનો ભાગ બનાવી દીધો છે. બે બાજુ નર્મદા વચ્ચે કબીરવડ. અહીં નર્મદા મૈયા શાંત છે. વર્ષોથી વડવાઈઓ ફેલાવીને વડ અહીં વડ દાદા બની ગયા છે. એટલે વર્ષોથી આ વડવાઈઓ ફેલાવીને હવે તે અહીં વડ દાદા બની ગયા. જાણે વડનું નાનું સરખું વન જોઈ લો.
કવિ નર્મદે તો વળી ગાયેલું, કવિ નર્મદે ગાયું છે, ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમ્મસે પહાડ સરખો, ધુમ્મસમાં ભૂરો ને ઝાંખો પહાડ જેવો દેખાય છે, થાય છે કે અહીં રમવા રોકાઈ જઈએ, પણ વડદાદા આગળ શાંતને આજ્ઞાંકિત નર્મદા મૈયા આપણને લાડથી જાણે કહે છે, બહુ સમય થઈ ગયો છે, સ્નાન કરીને આગળ વધો, પણ જોજો હો, જળ એ જીવન છે, આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે, ખરું ને? આ વાક્યો કવિ નર્મદે કહ્યા છે. તો આપણે ચાલીએ બેટને સામે છેડે. ચાલો હવે આપણે સામે છેડે ચાલીએ, બેટની સામે બાજુએ. ઉપર શુકલ તીર્થ, આગળ કુદરતનું એક બીજું સુંદર તીર્થ. શુકલ તીર્થની આગળ એક કુદરતનું બીજું સુંદર તીર્થ છે. અહીંની આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે. ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળે છે. દરેક નદી છેવટે સાગરને જ મળે છે ને? કેટલું બધું કૂદતી ને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે. હવે જો મધ્યપ્રદેશથી શરૂ થતી નર્મદા હવે કૂદતી દોડતી આગળ સાગરને મળે છે. પણ નર્મદા તે નર્મદા, બીજી નદીઓ જેટલી ધીમી તો પડે જ સાની. સાગરમાં એ દૂર સુધી પોતાનો ચીલો કરતી ધસે છે ને પછી એમાં ભળી જાય છે. આવી નર્મદા આપણી લોકમાતા છે. લોકમાતા એટલે બધાની માતા છે. ગુજરાતની મોટી ને સુંદર નદી છે, આપણી આશા છે, જીવાદોરી છે. તમને થાય છે ને કે મોટા થઈશું ત્યારે સગી આંખે ને થનગનતા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું. લેખક કહે છે કે આવી નર્મદા આપણી લોકમાતા, લોકોનું ભરણ પોષણ જેનાથી શક્ય બને છે તે નદી છે. તે ગુજરાતની મોટી અને સુંદર નદી છે, આપણી આશા અને જીવાદોરી. જીવાદોરી એટલે કે જીવનનો મુખ્ય આધાર છે. તમને થાય છે કે આપણે મોટા થઈશું, આપણે જ્યારે મોટા થઈશું ત્યારે આપણે સગી આંખે એટલે પોતાની જાતે થનગનતા પગે નર્મદાનો પ્રવાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શબ્દ સમજૂતી મેળવીશું. પંખીની પાંખે ને પાણીના પ્રવાહે, વહેતા પાણી પર ઊંચેથી નજર રાખીને પ્રવાહની જેમ ધસમસતા, ઘસારા બંધ, ધસારા બંધ, ઉતાવળે વહેતી. સ્તોત્ર: દેવી દેવતાઓની છંદોબદ્ધ સ્તુતિ. ત્વદીય: પાદ પંકજ નમામી દેવી નર્મદે. હે દેવી નર્મદા મૈયા, તારા ચરણ કમળમાં હું નમન કરું છું. જબલપુર, મધ્યપ્રદેશનું શહેર. નૌકા વિહાર: હોડીમાં બેસીને ફરવું, સહેલગા કરવી તે. 64 જોગણી એટલે કે 64 યોગીની. આપણે ત્યાં પુરાણોમાં જોગણીની સંખ્યા 64 છે એવી માન્યતા છે. ગૌરીશંકર: દેવી પાર્વતી અને ભગવાન શંકર. ઠેર ઠેર, ઠેકાણે ઠેકાણે. મુશળધાર: સાંબેલા જેવી જાડી ધાર. મેઘધનુષ્ય: ધનુષ્યના જેવું અર્ધગોળ. સાત રંગોમાં દેખાતું રમણીય દ્રશ્ય, ગામ લોકો તેને કાચબી પણ કહે છે. શંખજીરું: એક સફેદ ચીકણો પથ્થર. ઇટારસી: હોશંગાબાદ, મધ્યપ્રદેશના શહેરો. વિદ્યુત: વીજળી. બેટ: નદી કે દરિયામાં વચ્ચે આવેલો જમીન ભાગ. સુલપાણેશ્વર મહાદેવ. ત્રિશૂળધારી શિવ સુખાકારી. સુખી હાલત, તંદુરસ્તી. શુકલ તીરથ: નર્મદા કિનારે આવેલું પ્રાચીન તીરથ. લોકમાતા: લોકોનું ભરણ પોષણ કરનાર, ઉછેરનાર માતા. જીવાદોરી: જીવનનો મુખ્ય આધાર.